હેલો ફ્રેન્ડ, આજે આપણે ખૂબ જ એક ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ એક ટોપિકની ચર્ચા કરવાના છીએ અને એ છે ગ્રાફ. ગ્રાફની મદદથી આપણે ગતિનું વર્ણન છે એ બહુ ઇઝીલી કરી શકીએ છીએ. તો આ એક સ્ટ્રોંગ મેથેમેટિકલ ટૂલ છે કે જે ગતિનું એનાલિસિસ કરવા માટે વપરાય છે. તો જે અહીંયા આપણે ત્રણ પ્રકારના ગ્રાફ છે એનો મેઇનલી સ્ટડી કરવાના છીએ, સ્થાનાંતર અને સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમય. એ સિવાયના આલેખો છે અંતર અને સમય અને ઝડપ અને સમય. આની ચર્ચા આપણે પ્રમાણમાં થોડી ઓછી કરશું, મેઇનલી આના ઉપર આપણે ફોકસ કરવાના છીએ. આ બધા જે ગ્રાફો છે એના બેઝિક કન્સેપ્ટ એક વખત તમે ક્લિયર કરી લો, પછી એ ગ્રાફની અહીંયા સ્થાનાંતર અને વેગનો આલેખ હોય કે પછી વેગ અને અંતરનો આલેખ હોય, જે એક્સ અને વાય એક્સિસ ઉપર કોઈ જુદી જુદી રાશિઓ હોય તો એનું અર્થઘટન કેમ કરવું એ તમે અહીંયાથી આ બેઝિક કન્સેપ્ટ જો શીખી લેશો તો એના તમે અર્થઘટન કરતા તમને બહુ સરળતાથી આવડશે. તો આપણે શરૂ કરીએ સ્થાનાંતર અને સમયના આલેખો. ચાલો સ્થાનાંતર અને સમય. તો સ્થાનાંતરની ઘણી વખત સ્થાન અને સમયનો પણ આલેખ ઘણી વખત બોલાય છે. સ્થાન વર્સિસ સમય, સ્થાન કે અથવા તો સ્થાનાંતર કે. મિત્રો અહીંયા ધારો કે એક એક્સિસ અહીંયા બતાવીએ કે જેમાં એક્સ એક્સિસ છે, વાય એક્સિસ, એક્સ એક્સિસ ઉપર આપણે સ્થાન લઈએ અને સોરી અહીંયા એક્સ એક્સિસ ઉપર હું સમય લઉં અને વાય એક્સિસ ઉપર આપણે સ્થાન લઈશું. સામાન્ય રીતે એવા નિયમો હોય છે કે જે ડિપેન્ડન્ટ રાશિ હોય, આધારિત રાશિ હોય એ વાય એક્સ ઉપર લેવાય અને જે ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે કે સ્વતંત્ર રાશિ હોય તો એને એક્સ એક્સ ઉપર લેવાય. જે કંટ્રોલમાં છે આપણા, તમે કહ્યું તો સમય છે એ ઇન્ડિપેન્ડન્ટ છે. સમયને જેમ જેમ સમય વધતો જશે એમ એમ સ્થાન છે એ બદલાતું જશે. એટલે સ્થાન છે એ સમય પર આધારિત રાશિ છે. એટલે સ્થાનને મેં વાય એક્સ ઉપર લીધું છે અને સમય છે એ એક્સ એક્સ ઉપર લીધું છે. જનરલી તમને એક્સ અને વાય એક્સિસના અહીંયા કયા ક્વોન્ટિટી લેવી એ મોટા ભાગે આપેલું હોય છે, બહુ એની બહુ ટેન્શન કે ચિંતા કરવાની હોતી નથી. સપોઝ અહીંયા આલેખ જે છે એ કંઈક આ રીતે હું બતાવું. તો અહીંયા જે સ્થાન છે, સપોઝ સ્થાનને હું એક્સ વડે ડિનોટ કરું અથવા તો તમે આને એસ વડે ડિનોટ કરી શકો, સ્થાન ડિસ્પ્લેસમેન્ટ આપણે લઈએ. તો આ જે એસ છે ધ ફંક્શન ઓફ ટી, સ્થાન છે એ સમયનું વિધેય છે એમ કહેવાય. એટલે કે જેમ જેમ સમય બદલાતો જાય એમ એમ કણનું કે પાર્ટિકલનું સ્થાન બદલાતું જાય. તો આ આલેખ મેં અહીંયા કોઈક રેન્ડમલી આલેખ બતાવ્યો છે, પછી આપણે જુદા જુદા આલેખોની ડિસ્કસ કરશું. તો આ આલેખ એવું બતાવે છે કે જેમ કણનું સમય સાથે એનું સ્થાન છે એ બદલાતું જાય. સપોઝ હું અહીંયા એક પોઈન્ટ લઉં, પોઈન્ટ પી. તો આ પોઈન્ટ પી પાસે કણનું જે સમય છે એ ધારો કે અહીંયા ટી વન છે અને એ સમયે એનું સ્થાન છે એ સપોઝ અહીંયા એસ વન છે. તો આ કણનું અહીંયા તમે કોઈ પોઈન્ટ લ્યો તો એ પોઈન્ટ પાસે કણનો આ સમય બતાવે છે અને વાય એક્સ ઉપરની ક્વોન્ટિટી છે એનું સ્થાન બતાવે છે. તો આ રીતે તમે એક્સ વર્સિસ ટીના આલેખમાં કોઈ પણ આલેખ ઉપરનો પોઈન્ટ છે એ પોઈન્ટ જો તમે નીચે લાઈન દોરશો એટલે એ સમય સાથે એનું સ્થાન બતાવે છે. અચ્છા, હવે સમય સાથે તમે અહીંયા જોઈ શકો કે એનું સ્થાન છે ધીમે ધીમે બદલાતું હોય તો એનો વેગ કે કોઈ બીજી ઝડપ જે ફિઝિકલ ક્વોન્ટિટી છે એ કેવી રીતે મેળવી શકાય. તો અહીંયા એક તમે ટેન્જન્ટ દોરો, સ્પર્શક દોરો. આ સ્પર્શક સ્પર્શક છે અહીંયા આપણે એક આમ સ્પર્શક અહીંયા બતાવીએ. તો આ સ્પર્શક સ્પર્શકનો જે ઢાળ છે, ઢાળ એટલે આપણે બહુ શરૂઆતમાં ભણી ગયા જ્યારે વિકલન ભણ્યા ત્યારે કે કોઈ રેખાનો સ્પર્શક છે એનો ઢાળ છે
એને dy by dx dy by dx વડે અહીંયા બતાવી શકાય તો dy by dx is equal to અહીંયા સ્લોપ ઢાળ છે અને આ જે ઢાળ છે એ ઢાળ આપણે એ મેળવવો હોય તો તમે tan થીટા થી મેળવી શકો ધારો કે આ એની સામેની બાજુ છે અને આ એની પાસેની બાજુ છે સામેની બાજુ છે એટલે પાસેની બાજુ કરો એટલે tan થીટા થી તમે એનો ઢાળ છે એ મેળવી શકો તો tan થીટા ઢાળ dy by dx અચ્છા dy by dx dy by dx એટલે કે આ dy ઉપર y ઉપર શું છે સ્થાન છે અને x અક્ષ ઉપર છે સમય છે તો અહીંયા y જે છે એ સ્થાન બતાવે છે અને x અક્ષ ઉપર શું બતાવે છે મિત્રો સમય બતાવે છે તો dy by dx એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન કઈ ભૌતિક રાશિ આપે યસ વેગ શું આપે વેગ આપશે તો મિત્રો અહીંયા જે કોઈ પણ આ જે રેખા છે એ રેખાનો અહીંયા સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોવો જરૂરી છે એ રેખાનો ઢાળ છે એ તમને વેગ આપે છે તો આ વસ્તુ એક ખાસ આપણે માઇન્ડમાં રાખશો કે સ્થાન વર્સિસ સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ સ્થાન વિરુદ્ધ વર્સિસ સમય સ્થાન હોય સ્થાનાંતર હોય કે અંતર હોય બધા માટે આ વાક્ય લાગુ પડે છે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ ના આલેખનો ઢાળ વેગ આપે છે બરાબર છે બીજી એક બહુ મહત્વની વાત અહીંયા ધ્યાનમાં લેજો કે આ જે એંગલ છે એ થીટા એંગલ છે લેસ ધેન 90 છે લઘુ કોણ છે તમે જોઈ શકો જો થીટા લઘુ કોણ હોય એટલે કે લેસ ધેન 90 હોય તો આલેખનો ઢાળ છે એ પોઝિટિવ ગણાય બરાબર તો અહીંયા એક બીજી મહત્વની વાત લખશું થીટા લેસ ધેન 90 ડિગ્રી હોય તો ઢાળ પોઝિટિવ ગણાય અને આપણી ભાષામાં સમજવા માટે એમ પણ તમે કહી શકો અહીંયાથી આમ જોવો તો ઢાળ છે આમ ચડતો ઢાળ છે તો ચડતો ઢાળ હોય ને એ હંમેશા પોઝિટિવ હોય એવું યાદ રાખજો જો તમને આ એંગલમાં ન ખબર પડે તો શું યાદ રાખવાનું ચડતો ઢાળ છે એ હંમેશા પોઝિટિવ હોય હું અહીંયા લખું છું ફિઝિક્સની રીતે આ સાચું છે પણ તમે એવું થોડુંક યાદ રાખવા માટે શોર્ટકટ અથવા તો સ્પીડ લાવવા માટે એવું કામ કરી શકો ચડતો ઢાળ હંમેશા ધન ગણાય બરાબર છે અચ્છા મિત્રો આ પોઈન્ટ પાસે લઈએ સપોઝ આ પોઈન્ટ ક્યુ છે એ ક્યુ પોઈન્ટ પાસે જો તમને એમ કે અહીંયા કણ પી ક્યુ નો વેગ કેટલો હશે તો અહીંયા એક સ્પર્શક દોરી દો તો આ જે સ્પર્શક છે મિત્રો એ સ્પર્શક નો ઢાળ તમને શું આપે વેગ આપે બરાબર પણ અહીંયા તમે જુઓ તો આ જે સમય અક્ષ સાથે જે આ એંગલ બનાવે છે આ સ્પર્શક જે એંગલ બનાવે છે એ એંગલ ગ્રેટર ધેન 90 છે તો કે એટલે કે એ લઘુ કોણ છે સોરી ગુરુ કોણ છે તો પોઈન્ટ ક્યુ પાસે કણનો વેગ કેવો હશે મિત્રો નેગેટિવ નેગેટિવ ગણાય કારણ કે તમે અહીંયા જોઈ શકો કે આમ ઉતરતો ઢાળ છે કેવો ઢાળ છે ઉતરતો ઢાળ છે અથવા તો થીટા ગ્રેટર ધેન 90 છે થીટા મેં કોની સાથે બનાવ્યો છે ધ્યાન રાખજો સમય અક્ષ સાથે આ થીટા બનાવ્યો છે બરાબર તો થીટા ગ્રેટર ધેન 90 તો ઢાળ નેગેટિવ ગણાય અથવા તો આપણી ભાષામાં આપણે કહીએ તો ઉતરતો ઢાળ હંમેશા ઋણ ગણાય બરાબર છે તો આટલી વસ્તુ આની અંદર યાદ રાખવાની છે બેઝિક વસ્તુ મેં અહીંયા વાત કરી છે મિત્રો ખાસ કે અહીંયા સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં
કોઈપણ પોઈન્ટ પાસે કોઈપણ બિંદુ પાસે જો તમારે વેગ ગોતવો હોય તો ત્યાં સ્પર્શક દોરવો પડે એટલે કે આ સ્પર્શક છે એનો જો તમે ઢાળ ગોતો તો એ ઢાળ તમને વેગ આપે અચ્છા ટૂંકમાં આપણે અહીંયા એવું જ કહેવા માંગીએ છીએ કે જ્યારે તમારે કોઈ આવા આલેખ હોય અને તમને એમ કે અહીંયા વેગ ગોતો તો તમારે ઢાળ ગોતી લેવાનો સિમ્પલ બરાબર તો આના ઉપરથી એક એક પ્રોબ્લેમ લઈએ આપણે ધારો કે કોઈ કણ છે કણ પ્રારંભમાં પ્રવેગી ગતિ કરી ગતિ કરે છે ત્યારબાદ અચળ વેગી ગતિ કરી ગતિ કરે છે અને અંતે અંતમાં પ્રતિપ્રવેગી ગતિ કરે છે તો આને આલેખમાં આપણે બતાવવું છે બરાબર અચ્છા પ્રવેગી ગતિ એટલે શું કહેવાય તો કે વેગ છે એનો વધતો જતો હોવો જોઈએ વેગ વધતો જતો હોય તો એને પ્રવેગી ગતિ કહેવાય અને વેગ ઘટતો જતો હોય તો એને પ્રતિપ્રવેગી ગતિ કહેવાય બરાબર તો અહીંયા જુઓ તમે ટાઈમ ટી વર્સિસ એક્સ તો ધારો કે કણ પ્રારંભમાં પ્રવેગી ગતિ કરે છે એટલે આપણે એક સમય લેતા છીએ કે 0 થી T1 સમય સુધી પ્રવેગી ગતિ કરે છે તો પ્રવેગી ગતિ કરે એટલે એનો વેગ છે એ ધીમે ધીમે વધતો જવો જોઈએ તો એનો વેગ છે એ વધતો જાય છે તો આ આલેખ અહીંયા વેગ છે એ વધતો જાય છે ખૂણો વધતો જાય એનો અર્થ એમ છે ખૂણો એટલે કે ઢાળ ઢાળ વધતો જાય તો ઢાળ વધતો જાય એટલે વેગ વધતો જાય છે કારણ કે ઢાળ પોતે જ વેગ છે તો અહીંયા T1 સમય સુધી આ પ્રવેગી ગતિ કરે છે પછી શું કહે છે કે અચળ વેગી ગતિ કરે છે અચળ વેગી ગતિ કરે એટલે ઢાળ કેવો રહેવો જોઈએ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ ઢાળ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ ઓકે નો પ્રોબ્લેમ તો અહીંયા હું આ લેખ આમ સ્ટ્રેટ લાઈન બતાવી દઉં આનો સુરેખાનો ઢાળ હંમેશા અચળ હોય કોનો સુરેખા સુરેખા એટલે આ સુરેખા સારી એવી રેખા કે જેનો ઢાળ અચળ હોય તો આ સુરેખા છે જેનો ઢાળ અચળ છે એટલે કે T1 થી T2 સમય દરમિયાન અચળ વેગી ગતિ કરે છે પછી અંતમાં પ્રતિપ્રવેગી ગતિ કરે પ્રતિપ્રવેગી ગતિ કરે એનો અર્થ એમ છે કે એનો વેગ ધીમે ધીમે ઘટતો જતો હશે તો અહીંયા આલેખ છે એ ને હું આ રીતે બતાવું તો અહીંયા ધીમે ધીમે એનો ઢાળ છે તમે જો એનો ખૂણો છે એ ઘટતો જાય છે તો આ પ્રતિપ્રવેગી ગતિ થઈ મિત્રો આ અચળ વેગી ગતિ થઈ અને આ પ્રવેગી ગતિ થઈ તો આવી રીતે તમે કોઈ પણ કણ માટે છે એ આલેખ છે બતાવી શકો તો આટલું નોટ કરી લો હજુ એક આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી આમાં એક હજી એક આપણે એમાં સ્થાન અને સમય વિરુદ્ધ આલેખમાં એક પ્રોબ્લેમ લઈએ ધારો કે અહીંયા કોઈ કણ છે એ અહીંયા x is equal to 0 ઉપરથી ગતિની શરૂઆત કરી અને અહીંયા પોઈન્ટ એ ઉપર આવે છે એના માટે ટાઈમ લે છે એ T1 જેટલો પછી ત્યાં થોડોક સમય રેસ્ટ કરે છે T2 સમય સુધી રેસ્ટ કરે છે અને T2 સમય પછી ફરી પાછો એ એના મૂળ સ્થાન ઉપર આવી જાય છે ત્યારે સમય લે છે T3 એટલે સમજો અહીંયા કે કોઈ કણ ગતિની શરૂઆત કરી અને ધારો કે અહીંયા એ સુધી પહોંચે છે ધારો 5 સેકન્ડમાં પહોંચે છે 5 સેકન્ડથી 2 સેકન્ડ સુધી ત્યાં આરામ કરે છે અને 2 સેકન્ડ આરામ કર્યા પછી ફરી પાછો અહીંયા પોતાના
मूल स्थान ऊपर पहुंचे छे फरी પછી सपोज 5 सेकंड के 4 सेकंड के 3 सेकंड ले छे व्हाटएवर बराबर तो અહીંયા થી અહીંયા સુધી આવવા માટે t1 ટાઈમ લે છે પછી થોડોક સમય અહીંયા રેસ્ટ કરે છે અને પછી પાછો એના મૂળ સ્થાન છે એના તરફથી પાછો ફરે છે તો આવું આપણે એને આલેખની અંદર દર્શાવવું છે તો કેવી રીતે દર્શાવાય જો અચ્છા તો અહીંયા એક વસ્તુ આપણે નોટ કરી શકીએ કે જ્યારે અહીંયા થી એ ધારો કે આ 0 થી a સુધી જાય ત્યારે એ દિશાનો વેગ આપણે પોઝિટિવ લઈએ તો આ પોઝિટિવ વેગ છે અને જ્યારે પાછો ફરે ત્યારે એનો વેગ છે એ નેગેટિવ હોય દિશા ઉલટાઈ ગઈ તો વેગ આપણે અહીંયા નેગેટિવ લેશું ઓકે અચ્છા આ વેગ છે એ કોણ બતાવે છે tan થીટા અથવા તો જે ઢાળ છે એ બતાવે છે ઓકે તો કોન્સ્ટન્ટ અહીંયા t1 સમય સુધી એનો વેગ છે એ પોઝિટિવ રહે છે પછી t2 સમય માટે થોડો આરામ કરશે અને પછી પાછો t2 સમય થી t3 સમય દરમિયાન એ એના નેગેટિવ વેગ સાથેના જે મૂળ સ્થાન છે ત્યાં પાછો ફરશે તો આને કેવી રીતે આપણે બતાવું જો અહીંયા સ્થાન છે અને આ સમય છે તો ઇનિશિયલી x = 0 થી શરૂ કરે છે તો અહીંથી આપણે શરૂ કરીએ અને t1 समय સુધી એનો વેગ પોઝિટિવ છે તો પોઝિટિવ એટલે ચડતો ઢાળ તો આ એનો વેગ પોઝિટિવ છે પોઝિટિવ વેગ અહીંયા સુધીનો ટાઈમ લઈએ આપણે t1 તો t1 સમય સુધી એનો વેગ પોઝિટિવ છે પછી t1 થી t2 સમય સુધી સ્થિર છે સ્થિર છે એને હું આ રીતે બતાવી દઉં અહીંયા કે એનું પોઝિશન એનું જે સ્થાન છે એ બદલાતું નથી જો તમે એનું સ્થાન t1 t2 થી t2 સમય સુધી એના સ્થાનમાં કોઈ ચેન્જ થતો નથી અચ્છા પછી જે t2 સમય થી છે t3 સમય સુધી માં એ પોતાના સ્થાને પાછો આવે છે પણ નેગેટિવ વેગ સાથે નેગેટિવ વેગ હોય તો ઢાળ ઉતરતો છે એવું બતાવવું પડે તો અહીંયા હું ઉતરતો ઢાળ બતાવી દઉં તો આ નેગેટિવ સ્લોપ અહીંયા કોણ સ્થિર છે બરાબર અહીંયા આ જે ટાઈમ છે એ t3 તો આ રીતે આપણે આલેખ છે એ વેગ સ્થાન અને સમય અથવા તો સ્થાનાંતર અને સમય એના માટે વેગનો આલેખ આપણે આ રીતે બતાવી શકીએ અચ્છા હવે બીજો એક આલેખ હું આમાં એક બીજો આપણે આલેખ જોઈએ કે જે અંતર વિરુદ્ધ સમયનો હોય હવે અંતર વિરુદ્ધ સમયનો આલેખ વિચારીએ તો શું થાય કે 0 થી a સુધી જશે ત્યારે એનો એની ઝડપ લેવાઈ પડશે હવે કારણ કે અંતર છે તો ઝડપ પોઝિટિવ હશે પછી પાછો આવશે તો પણ એનું જે અંતર છે જે કાપે છે અથવા તો જે ઝડપ છે એ પોઝિટિવ જ રહેશે મિત્રો કારણ કે અંતર કાપે છે તો એ અહીંથી ધારો કે 10 મીટર અંતર હોય અને અહીંથી પાછો અહીંયા આવે તો 10 ને 10 ટોટલ 20 મીટર અંતર કાપે છે બરાબર હવે સ્થાનાંતર આપણે વિચારીએ તો અહીંથી 10 મીટર છે ને અહીંયા આવે ત્યારે 0 થઈ જાય તો અહીંયા પાછો કોણ આવી ગયો પણ અંતરનો આલેખ તમે દોરો તો કોણ છે એ ટોટલ અંતર આપણે એમાં બતાવવાનું છે કોણ ભલે પોતાના સ્થાને પાછો આવી જાય તમે સ્કૂલેથી ઘરે જામ ઘરેથી સ્કૂલ આવો તો તમારું સ્થાનાંતર 0 થાય છે પણ કાપેલું અંતર 0 થતું નથી એ તો હંમેશા પોઝિટિવ એ કોઈ દિવસ ઉતરતું નહીં હોય નેગેટિવ નહીં હોય ઉતરતો હોય એનો અર્થ એવો છે નેગેટિવ હોય છે નેગેટિવ અંતર હોવાનું નથી એટલે કોઈ દિવસ એ ઉતરતો ઢાળ અથવા તો જે ઋણ y દિશામાં જતો હોય આલેખ એવો ક્યારેય આવી શકે નહીં તો અહીંયા શું થશે જો કે 0 થી t1 સમય સુધી આ 0 થી t1 સમય લઈએ આપણે કે જેમાં એનું અંતર છે એ વધતું જશે પછી અહીંયા તમે જો કે t1 થી t2 સમય t1 થી t2 સમય કોઈ અંતર નથી કાપતો એ શાંતિથી પોતાના ઘરે આરામ કરે છે અથવા તો કોકના ઘરે જઈને આરામ કરે છે t1 થી t2 સમય દરમિયાન એ આરામમાં છે મિત્રો ધ્યાન રાખજો હવે જે ચેન્જ છે એ હવે છે આ t1 થી t2 આરામ છે હવે t2 થી t3
पाछो वेग आपसे पड़ी नीचे बतावानो नथी कारण के आ अंतर नो आलेख छे तो आ टाइम थशे t3 तो आने टोटल अंतर आए तमे आलेख ऊपर थी टोटल अंतर केटलू काईकु ए आपणे मेळवी शकीए बराबर अहींया थी तमे आलेख ने लंब अहींया दिशामां जो तो अहींया तमने टोटल अंतर केटलू काईकु ए मळी जाय बराबर छे। तो डिफरेंस क्या है वो कि जो स्थानांतर होय तो नेगेटिव એટલે કે વેગ નેગેટિવ હોઈ શકે પણ જો અંતર હોય તો આ ઝડપ છે અને એ ઝડપ નેગેટિવ હોય નહીં। અંતર છે એ હંમેશા પોઝિટિવ હોય। અંતરનો આલેખ નીચે ઉતરતો નહીં આવે આવું યાદ રાખી શકાય ક્યારે નીચે ઉતરતો નહીં। તો આ બે આલેખ નોટ કરી લ્યો પછી આપણે બીજો આલેખ લઈએ વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપર જઈએ। नेक्स्ट आलेख लिए आपने वेग ने समय नो आलेख ओके। तो यहाँ धारो के कोई एक्सिस आपने लिए ना ऊपर यहाँ समय लिए समय अक्ष ने आ वेग नी अक्ष ओके। फरी पाछो हूँ आलेख नो नेचर टाइप आ रीते लो ओके। હવે અહીંયા કોઈ એક પોઈન્ટ લઈએ આપણે પી આ પોઈન્ટ પી જે છે એ ફરી પાછો આલેખ ઉપરથી આપણે વિચારીએ તો આ એનો ટાઈમ બતાવે છે ટી અને એ ટાઈમે એનો અહીંયા વેગ બતાવે છે। આ અક્ષ ઉપર વેગ છે એટલે હવે વેગ બતાવશે ઓબ્વિયસલી। તો અહીંયા t1 સમયે એનો વેગ છે એ v1 છે એવું અહીંયા બતાવે છે। હવે ફરી પાછો આપણે આનો એક સ્પર્શક દોરીએ તો સ્પર્શક શું બતાવે છે જોઈએ આપણે। તો સ્પર્શક આ એક લીધો અહીંયા અને એ સ્પર્શકનો ઢાળ લ્યો તમે એંગલ થીટા। તો ઢાળ ઢાળ એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ। તો સામેની બાજુ એટલે y અક્ષ ઉપરની થશે વેગ આવશે અને પાછળની બાજુ છે એ સમય આવશે। તો અહીંયા ઢાળ अथवा तो dy by dx dy by dx पर y એટલે શું છે અહીંયા વેગ છે અને x ઉપર અક્ષ ઉપર સમય છે dy by dx that is dy by dt or tan theta or is equal to પ્રવેગ dv by dt એટલે પ્રવેગ। તો v વર્સિસ અહીંયા લખી જ નાખી આપણે કે વેગ અને વેગ વિરુદ્ધ સમયના आलेख नो ढाल प्रवेग आपे छे सिंपल बराबर। एज रीते अहींया थीटा छे ई ग्रेटर देन 90 छे तो थीटा ग्रेटर देन 90 होय तो प्रवेग छे ई धन गणाय कारण के चढ़तो ढाल छे। आ कंसेप्ट बेईमां सेम छे बराबर। जो थीटा ग्रेटर देन 90 तो प्रवेग ए धन गणाय थीटा लेस देन 90 हसे तो प्रवेग ऋण गणाय बराबर। अने ढाळ ने बाबत में आपणे जोईए प्रवेग एटले अहींया ढाळ छे तो चढ़तो ढाळ धन उतरतो ढाळ ऋण। तो अहींया आ चढ़तो ढाळ छे धन અહીંયા આ પોઈન્ટ પાસે તમે સપોઝ કોઈ ક્યુ પોઈન્ટ લ્યો તો આ ક્યુ પોઈન્ટ પાસે તમે જોઈ શકો કે અહીંયા આમ ઉતરતો ઢાળ છે। તો આ પોઈન્ટ પાસે આપણે સ્પર્શક લઈએ તો આ સ્પર્શક છે આ સોરી આ થીટા ડેશ કહીએ તો થીટા છે એ સમય અક્ષ સાથે લેવાનો છે। આ થીટા ડેશ કયો તો થીટા ડેશ છે એ ગુરુકોણ થશે ગુરુકોણ થશે એટલે ढाल से ही नेगेटिव बताओ से इसलिए प्रवेग नेगेटिव। आ पॉइंट पास से प्रवेग नेगेटिव है से पी पॉइंट पास से प्रवेग पॉजिटिव है से। तो यहाँ एक बहुत इम्पोर्टेंट बात थी गई कि ढाल वी वर्सेस टी नो आलेख नो ढाल तुमने प्रवेग आपे छे। आ बधी वस्तु याद रख जो दाखला गणती वक्त तुमने खूब ज उपयोगी थे। वी वर्सेस टी ना आलेख नो ढाल प्रवेग आपे छे। जो चढ़तो ढाल हो तो पॉजिटिव उतरतो ढाल हो तो नेगेटिव। अच्छा हवे मित्रों एक बीजी खूब अगत्यनी बात ये है
કે જો તમે અહીંયા આ વેગ છે એ વેગ નું ઇન્ટિગ્રેશન કરો સંકલન કરો હું આ પોઈન્ટ એક લઉં t1 અને એક આ પોઈન્ટ લઈએ આપણે t2 તો ઇન્ટિગ્રેશન કરી આપણે ઇન્ટિગ્રેશન કરવું છે મારે મિત્રો v dt t1 થી t2 તો ઇન્ટિગ્રેશન v dt t1 to t2 તમને શું આપે वेग नु संकलन करो तमे याद करो वेग नु संकलन करो तो तमने शु मळे छे वेग नु विकलन करो फरीवार वेग नु विकलन करो तो प्रवेग मळे पण वेग नु संकलन करो तो स्थानांतर मळे तो मित्रों अहींया जो तमे इंटीग्रेशन v dt करो तो आ स्थानांतर आपे छे अथस ए स्थानांतर कयो गाळा दरम्यान आपे आ t1 થી t2 दरम्यान એટલે જો તમે મિત્રો આ આલેખનું ક્ષેત્રફળ જો લઈ લ્યો આ આલેખનું આ ક્ષેત્રફળ છે એ જો તમે માપી લ્યો તો એક ક્ષેત્રફળ છે સ્થાનાંતર આપે તો આ બીજો એક અગત્યનો પોઈન્ટ અહીંયા હું લખું છું LBH લર્ન બાય હાર્ટ આ બી લર્ન બાય હાર્ટ છે દિલથી પાકો કરવાનો છે તો બીજો પોઈન્ટ હું લખું છું કે વેગ અને સમયના આલેખનું ક્ષેત્રફળ વેગ અને સમયના આલેખનું ક્ષેત્રફળ સ્થાનાંતર અથવા તો અંતર આપે બરાબર जो वेग विरुद्ध समय नो आलेख हो तो स्थानांतर आपे अने वेग विरुद्ध झड़प विरुद्ध समय नो आलेख हो तो अंतर आपे तमने अच्छा थोड़ुक हजी आपणे आनी अंदर वधारे विचारीए के जे एरिया एरिया एटले क्षेत्रफल अंडर कर्व आ जे कर्व छे एनी अंडर नो जे क्षेत्रफल छे ए स्थानांतर आपे पण एने पॉजिटिव नेगेटिव केवी रीते लेवू समझिए आपणे सपोज અહીંયા આલેખ છે એ કઈક આ રીતે છે આ રીતે કોઈ આલેખ છે તો આ આલેખ v વર્સિસ t નો છે હવે તમારે એનું સ્થાનાંતર અથવા તો ટોટલ અંતર કેટલું કાપે છે એ મેળવવું છે આપણે બે વસ્તુ મેળવવી છે ધારો કે સ્થાનાંતર મેળવવું છે પહેલા તો સ્થાનાંતર મેળવવું હોય તો આપણે આલેખનું ક્ષેત્રફળ ગણવું પડે અચ્છા તો અહીંયા તમે લ્યો ધારો કે આ પોઈન્ટ ને આપણે કહી દઈએ a a1 a2 અને a3 તો આ a a1 છે એનું તમે ક્ષેત્રફળ લ્યો ધેટ ઇઝ સપોઝ s1 આ क्षेत्रफल त्रिकोण बने क्षेत्रफल गोती लीए देट इज सपोज एस टू बराबर तो अहला लखी सॉरी क्षेत्रफल एस वन क्षेत्रफल एस टू અને આનું ક્ષેત્રફળ લઈએ આ સ્ક્વેર છે તો સ્ક્વેર માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ઉપરથી તમે આનું ક્ષેત્રફળ મેળવી શકો તો આનું ક્ષેત્રફળ સપોઝ s3 તો આ s3 હવે સ્થાનાંતર છે તો સ્થાનાંતર માટે સમજી રાખવું પડે આપણે કે એને કઈ દિશા આરે લેવા દેવા છે તો આ છે ચડતો ઢાળ છે ચડતો ઢાળ હોય એટલે પોઝિટિવ હોય તો s1 છે એ પોઝિટિવ ગણાય આ ઉતરતો ઢાળ છે તો ઉતરતો ઢાળ છે એટલે s2 છે એ નેગેટિવ છે s2 છે એ નેગેટિવ છે અથવા તમે એવું કઈ વિચારી શકો કે આ સમય અક્ષની નીચેનું અંતર છે સમય અક્ષની નીચેનો આવેગ નેગેટિવ જ હોય બરાબર તો નીચેનું જે આ તમને ક્ષેત્રફળ મળે એ નેગેટિવ લેવાનું આ નેગેટિવ લેવાનું આ પોઝિટિવ લેવાનું આ બી પોઝિટિવ લેવાનું એટલે s1 s2 s3
આની અંદર કન્સેપ્ટ શું આવ્યો કે કોઈ પણ જો સ્થાનાંતર ગોતવું હોય તો તમારે પહેલું તો અહીંયા ક્ષેત્રફળ ગોતવું પડે અને ઉપર તરફ સમય અક્ષની ઉપર તરફનું ક્ષેત્રફળ ધન અને નીચે તરફનું ક્ષેત્રફળ ઋણ લેવાનું આટલી વસ્તુ ધ્યાનમાં રાખશું અચ્છા હવે અંતર ગોતવું હોય તો એ ઉપર હોય કે નીચે હોય બધું દેહ ધનાધન ધન જ લેવાનું કાંઈ ફેરફાર કરવાનો નહીં ઉપર હોય તો એ ધન નીચે હોય તો એ ધન એસ વન વત્તા એસ ટુ વત્તા એસ થ્રી શું કીધું દે ધના ધન અંતરમાં તો બધું ધના ધન જ કરવાનું ધન 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 કાંઈ ફેરફાર નહીં કરવાનો એસ વન એસ ટુ એસ થ્રી નીચે હોય કે ઉપર હોય ધબધબાટી બોલાવી દેવાનું એસ વન વત્તા એસ ટુ વત્તા એસ થ્રી આ તમને અંતર આપશે સ્થાનાંતર મેળવવું હોય તો ધ્યાન રાખવાનું કે નીચે તરફનું સ્થાનાંતર છે એ ઋણ લેવાનું ઉપર તરફનું સ્થાનાંતર ધન લેવાનું ઓકે ચાલો તો હવે ત્રીજો આલેખ લઈએ ત્રીજો આલેખ છે એની હું બહુ ચર્ચા નહીં કરું એકદમ સિમ્પલ છે કારણ કે આ જ બધા કન્સેપ્ટ એની અંદર લાગુ પડે છે પ્રવેગ વર્સિસ સમય પ્રવેગ વર્સિસ સમયનો આલેખ તો અહીંયા મિત્રો આ સમય લઈએ અહીંયા તમે લ્યો પ્રવેગ બરાબર તો પ્રવેગની અંદર અહીંયા કોઈ આ રીતે આપણે આલેખ બતાવીએ તો આ પોઈન્ટ કોઈ તમે પોઈન્ટ લ્યો પી અને આ પોઈન્ટ પાસે તમે સ્પર્શક દોરો બરાબર તો એ સ્પર્શક છે ઢાળ ઢાળ અથવા ટેન થીટા ઓર અહીંયા આ એંગલ થીટા લઈએ તો સામેની બાજુ એટલે ડી એ પ્રવેગ ના છેદમાં ડીટી અચ્છા ડીએ બાય ડીટી નું કોઈ એવું ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન છે નહીં એનો અત્યારના લેવલે આપણે કોઈ ખાસ ઉપયોગ કરતા નથી બરાબર તો અહીંયા તમે જુઓ કે ડીએ બાય ડીટી જે છે તો એનો આપણે કોઈ ફિઝિકલી એટલો ઉપયોગ કરવાનો કાંઈ આવતો નથી એટલે આ પ્રવેગ વર્સિસ જે સમયનો આલેખ છે એના ઢાળનું ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન ખાસ થતું નથી અચ્છા અહીંયા સપોઝ કોઈ એક પોઈન્ટ બીજો લઈએ આ પી પોઈન્ટ છે ક્યુ પોઈન્ટ છે અને આ પોઈન્ટ પાસે અહીંયા ટાઈમ ટી વન છે અહીંયા ટાઈમ ટી ટુ છે અને ટી વન ને ટી ટુ ની વચ્ચેનો જે આ એરિયા છે એ એરિયા આપણે ફાઇન્ડ કરીએ તો એ શું આપે તો અહીંયા આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન એ ડીટી અપ ટુ ટી વન ટુ ટી ટુ ચાલો ઇન્ટિગ્રેશન એ ડીટી એટલે કે પ્રવેગ અને સમયના આલેખથી ઘેરાતું ક્ષેત્રફળ એડીટી એટલે સંકલન એનું સંકલન પ્રવેગનું સંકલન કરો તો શું મળે તમને વેગ તો અહીંયા આપણને વેગ આપશે પ્રવેગનું સંકલન છે એ વેગ આપે તો આ ત્રીજો એક અગત્યનો મુદ્દો અહીંયા તમે નોટ કરી રાખશો મિત્રો કે પ્રવેગ વર્સિસ સમય ના આલેખ નું ક્ષેત્રફળ વેગ આપે છે તો આ એક નોટ કરી રાખશો અહીંયા આપણે અટકીએ છીએ આટલું પહેલા નોટ કરી લો પછી આના લગતા થોડા પ્રોબ્લેમ સોલ્વ કરીએ ચાલો હવે આપણે થોડા જુદા જુદા કિસ્સાઓ લઈએ સ્થાનાંતર અને સમયનો જે આલેખ છે એના વેરિયસ કેસીસ જોઈએ તો અહીંયા પહેલું સ્થાનાંતર અને સમયનો આલેખ છે સપોઝ અહીંયા આપણે કેસ લઈએ આ રીતે બતાવું છું એક આલેખ આવો છે તો આનું અર્થઘટન કરીએ આપણે તો અહીંયા તમે જોઈ શકો કે ધારો કે હું આ આલેખ ઉપર અમુક પોઈન્ટ લઈ લઉં A, B, C, D. આ પોઈન્ટ છે એનો ટાઈમ ટી વન અહીંયા છે એટલે ટી ટુ ટી થ્રી અને ટી ફોર આ બધા ટાઈમ મેં અહીંયા બતાવું છું ટી વન ટી ટુ ટી થ્રી ટી ફોર હવે એ ટી વન ટાઈમે કણ ધારો કે એ પોઈન્ટ ઉપર છે તો એનું સ્થાન છે ધારો કે એસ વન ટી ટુ સમયે કણ બી નું સ્થાન પણ એસ વન બી ઉપર અહીંયા પોઈન્ટ બી છે તો એનું સ્થાન એસ વન છે સી નું સ્થાન પણ એસ વન છે ડી નું સ્થાન પણ એસ વન છે
તો સમય છે આમ તમે જાઓ એટલે સમય છે એ વધતો જાય છે પણ કણનું સ્થાનમાં ચેન્જ નથી થતો અહીંયા પોઈન્ટ એ લ્યો બી લ્યો સી લ્યો ડી લ્યો આ બધા જ પોઈન્ટ છે એ S1 સ્થાન બતાવે છે પણ એ દરેક પોઈન્ટના સમય છે જુદા જુદા છે તો સમય આગળ વધતો જાય છે પણ કણના સ્થાનમાં કોઈ ચેન્જ થતો નથી હવે જો કણના સ્થાનમાં ચેન્જ ન થાય તો ઓબ્વિયસલી આપણે એવું કહી શકીએ કે કણ સ્થિર હશે તો આ આલેખ અહીંયા સુરેખ આલેખ છે એવું બતાવે છે કે કણ છે એ સ્થિર છે અને સ્થિર હોય તો એનો વેગ છે એ શૂન્ય હોય બરાબર ઢાળ શૂન્ય હોય આ બધી વસ્તુ એકની એક જ વાત લખું છું કે ઢાળ શૂન્ય એટલે ખરેખર વેગ શૂન્ય હોય બરાબર અને વેગ શૂન્ય હોય તો કણ સ્થિર હોય અચ્છા પ્રવેગ વિશે શું કહેશો મિત્રો વેગ જીરો છે પ્રવેગ પણ જીરો હશે ઉભો જ છે હવે ઉભા કણના વેગ હું પ્રવેગ હું કણ ઉભો જ હોય તો એને કઈ વેગ કે પ્રવેગ હોવાના નથી અચ્છા ચલો બીજો એક કેસ લઈએ આપણે સમય અને અહીંયા સ્થાનાંતર તો આ શું બતાવે છે ફરી પાછું અહીંયા એક પોઈન્ટ લઉં એ આ સમયે કણનું સ્થાન છે એ અહીંયા એસ વન છે પછી અહીંયા એક પોઈન્ટ લઈએ આપણે બી તો કણ બી માટે એનો સમય બદલાઈને ટી ટુ થયો અને એનું સ્થાન પણ બદલાણું એસ ટુ થયું અહીંયા એક પોઈન્ટ લઈએ ધારો કે તો એનો સમય બદલાઈને થઈ ગયો ટી થ્રી અને એનું સ્થાન બદલાઈને થઈ ગયું એસ થ્રી તો જેમ જેમ સમય બદલાય છે એમ એમ કણના સ્થાન પણ બદલાય છે જો સ્થાન બદલાતા હોય તો સ્વાભાવિક છે કે કણ છે એ ગતિ કરતો હોય હવે અહીંયા તમે જુઓ કે આનો તમે ઢાળ લ્યો કે આનો ઢાળ લ્યો આ ઢાળ એક જ થશે કારણ કે આ સુરેખા છે સુરેખાનો ઢાળ છે એ કોન્સ્ટન્ટ હોય સુરેખાનો ઢાળ છે એ કોન્સ્ટન્ટ હોય તો અહીંયા ચડતો ઢાળ છે તો v tan થીટા અથવા તો ઢાળ અને કેવો હશે મિત્રો પોઝિટિવ બરાબર સુરેખાનો ઢાળ છે એ પોઝિટિવ હોય ઓકે તો કણ છે એ ગતિમાં છે એનો વેગ પોઝિટિવ હશે અચ્છા આના પ્રવેગ વિશે શું કહેશો મિત્રો તો વેગ અહીંયા જે આ સુરેખાનો ઢાળ અચળ હોય ઢાળ શું કહે છે વેગ છે તો ઢાળ એટલે વેગ અચળ હશે તો વેગ અચળ હોય તો એનો પ્રવેગ જીરો હોય તો અહીંયા તમે એવું નોટ કરી શકો કે કારણ વેગ અચળ છે તો અચળ છે એ કેમ ખબર પડે કારણ કે સુરેખા છે આને સુરેખા જ કહેવાય આમ આડી હોય તો એ ક્યાંય બીજી રેખા ન કહેવાય સુરેખા પેન આને પેન જ કહેવાય આમ હોય આડી હોય કે ઊભી હોય એને માર્કર જ કહેવાય બરાબર તો આમ હોય તો આને સુરેખા જ કહેવાય આ સુરેખા છે આ સુરેખા છે આ સુરેખા જ છે આ ગમે એમ ફરતી હોય કહેવાય તો સુરેખા બરાબર તો સુરેખાનો ઢાળ હંમેશા અચળ હોય અને ઢાળ જે ક્વોન્ટિટી આપતી હોય એ કોન્સ્ટન્ટ થઈ જાય તો ઢાળ આપણને અહીંયા વેગ આપે છે બરાબર અને વેગ જો અચળ હોય તો પ્રવેગ જીરો હોય ચાલો થર્ડ વન આપણે લઈએ અહીંયા આ રીતે આલેખ છે તો અહીંયા તમે અગેન કહી શકો કે અહીંયા વેગ અથવા તો ટેન થીટા અથવા તો ઢાળ ઢાળ કેવો હશે નેગેટિવ અને ફરી પાછો પ્રવેગ કેટલો હશે હવે તો જીરો જ હશે કારણ કે છે તો સુરેખા જ તે પાછો બરાબર આનો ઢાળ જે છે અને ઢાળ તમે લ્યો તો આ ઢાળ આ ખૂણો તમે માપો ટેન થીટા સામેની બાજુ પાછળની બાજુ તો એ નેગેટિવ આવશે કારણ કે આ ઉતરતો ઢાળ છે ઉતરતો ઢાળ હંમેશા નેગેટિવ હોય બરાબર છે તો નોટ કરી લે સિમ્પલ કેસની અત્યારે વાત કરું છું પછી આપણે જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરશું ત્યારે ઘણા બધા બીજા પણ કન્સેપ્ટ હું તમને કહેતો જઈશ પણ અત્યારે એક સિમ્પલ વાતથી આપણે આગળ વધીએ છીએ કારણ કે એક સાથે જો હું બધું કહી દઈશ તમને
तो कन्फ्यूज थी जसो एक वस्तु बीजा अंदर मिक्स थी जैसे। तो अहिया जो स्ट्रेट लाइन हो तो वाय अक्ष पर राशि अचल कहेवाय। वाय अक्ष पर राशि अचल, वाय अक्ष पर स्थान हो तो स्थान है स्थिर है, वेग शून्य है, ढाल शून्य है, प्रवेग जीरो है। अहिया जो समय साथ स्थान बदलात हो तो ढाल એટલે કે વેગ પોઝિટિવ હશે કારણ કે ચડતો ઢાળ છે, પ્રવેગ ઝીરો હશે કારણ કે સુરેખાનો ઢાળ હંમેશા અચળ હોય, બરાબર છે। બીજા થોડાક આલેખો છે એની આપણે ચર્ચા કરી લઈએ, સ્થાનાંતર અને સમયના આલેખો છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો કે જે આલેખ જે છે એ ઉદ્ગમ બિંદુમાંથી શરૂ થાય છે અને એનો વક્ર કંઈક આ રીતે આપેલો છે। અહીંયા કોઈ પણ આપણે બે બિંદુઓ લઈએ, ધારો કે અહીંયા કોઈ ટીવન ટાઈમે એક પોઈન્ટ લઈએ અને એક બીજો આ સમયે તમે બિંદુ એક લ્યો। આ બે બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીએ, સ્પર્શક છે આપણને ખ્યાલ છે કે જે વેગ આપે છે, તો અહીંયા એક સ્પર્શક આપણે લઈએ, એક સ્પર્શક અહીંયા આવશે તો આનો જે એક્સ અક્ષ સાથેનો એંગલ છે અહીંયા તમે એક્સ અક્ષ બતાવો તો આ એંગલ અને અહીંયા આપણે બતાવીએ તો એક આ એંગલ, તો આ એંગલ થીટા, આપણ ધારો કે થીટા ડેશ, તો તમે જોઈ શકો કે એંગલ છે એ ડિક્રીઝ થાય છે, ખૂણો છે એ ઘટતો જાય છે, ખૂણો ઘટતો જાય ધેટ ઇઝ ટેન થીટા ઘટતું જાય, ટેન થીટા ઢાળ કે જે વેગ આપે છે વેગ છે એ ઘટતો જાય છે। તો આ આલેખ એવું બતાવે છે વી છે એ ડિક્રીઝ થતું જાય છે, વી ટેન થીટા, થીટા ડિક્રીઝ થાય છે બરાબર, તો અહીંયા ઢાળ છે એ ઘટતો જાય છે માટે ટેન થીટા છે એ ડિક્રીઝ થાય છે। અચ્છા થીટા છે એ લેસ ધેન 90 છે, લેસ ધેન 90 હોય તો ઢાળ છે એ ધન ગણાય, તો અહીંયા વી ઘટતો જાય છે પણ છે કેવો પોઝિટિવ, બરાબર। હવે વી ઘટતો જાય છે ધેટ ઇઝ એસેલરેટેડ મોશન છે, હવે અહીંયા એસેલરેટેડ મોશન હોય અને વેગ ઘટતો જતો હોય તો સ્વાભાવિક છે કે પ્રવેગ છે એ ઋણ હોવો જોઈએ, તો અહીંયા એ છે એ નેગેટિવ છે, કારણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે વેગ ઘટતો જાય, વેગ ક્યારે ઘટતો જાય કે જો પ્રતિપ્રવેગી ગતિ થતી હોય તો ધીમે ધીમે એનો વેગ છે એ ઘટતો જાય, એટલે કે પ્રવેગ નેગેટિવ હશે, પ્રતિપ્રવેગી માટે પ્રવેગ નેગેટિવ લેવાય તો અહીંયા પ્રવેગ છે એ નેગેટિવ હશે। તો અહીંયા આપણે એવું લખી શકીએ કે કોણ ધન વેગ અને ઋણ પ્રવેગ સાથે ગતિ કરે છે, અને મિત્રો આ જે ગતિ છે એને રિટાર્ડેશન મોશન અથવા તો પ્રતિ પ્રવેગી ગતિ કહેવાય, બરાબર છે। હવે બીજો આલેખ અહીંયા વિચારીએ આપણે, તો આ આલેખની અંદર તમે જુઓ અહીંયા ધારો કે એક પોઈન્ટ લઈએ, આ પોઈન્ટ પાસે આપણે એક સ્પર્શક લઈએ અને એનો એંગલ લ્યો, અહીંયા એક પોઈન્ટ લ્યો, આ પોઈન્ટ પાસે તમે એક સ્પર્શક લ્યો અને એનો તમે એંગલ લ્યો, તો એંગલ છે એ ધીમે ધીમે અહીંયા ઇન્ક્રીઝ થતો જાય છે, તો એંગલ ઇન્ક્રીઝ થશે એનો અર્થ એમ છે કે વેગ ઇન્ક્રીઝ થશે। આલેખ કોનો છે એ ધ્યાન રાખજો, તો વેગ છે અહીંયા ઇન્ક્રીઝ થતો જશે, એટલે વેગ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા અને ટેન થીટા, થીટા ઇન્ક્રીઝ થતો જાય છે। ચાલો હવે આ એંગલ છે એ લેસ ધેન 90 છે, અગેન લેસ ધેન 90 હશે તો વેગ છે એ પોઝિટિવ હશે, વેગ છે એ પોઝિટિવ છે। હવે વેગ પોઝિટિવ છે અને વેગ વધતો જાય છે, વેગ વધતો જાય એનો અર્થ એમ છે કે જે દિશામાં વેગ હશે એ દિશામાં પ્રવેગ હશે અને પ્રવેગ ધન હોવો જોઈએ, વેગ અને પ્રવેગ ધન હોય તો વેગની ગતિમાં વધારો થાય, પ્રવેગના લેક્ચરમાં આપણે આવું ભણી ગયા છીએ, આગળ એક થિયરી ભણાવી હતી પ્રવેગની એમાં, બરાબર। તો આનો પ્રવેગ એસ્લેરેશન છે એ પોઝિટિવ હશે, બરાબર છે। તો અહીંયા આપણે નોટ કરી શકીએ કે કોણ ધન વેગ અને ધન પ્રવેગ સાથે ગતિ કરે છે અને આ જે ગતિ છે એને આપણે પ્રવેગી ગતિ કહેશું, કારણ કે અહીંયા વેગ છે એ ધીમે ધીમે વધતો જાય છે, પ્રવેગ પોઝિટિવ છે, પ્રવેગી ગતિ,
ચાલો નેક્સ્ટ આલેખ આપણે જોઈએ તો અહીંયા એક પોઈન્ટ લઈએ T1 સમય અને એક પોઈન્ટ અહીંયા લ્યો T2 સમય અચ્છા હવે અહીંયા તમે એક સ્પર્શક લ્યો અથવા તો અહીંયા આખું ન દોરીએ આપણે અને એની બદલે અહીંયા તમે સ્પર્શક લીધો અને અહીંયા હું આ એક્સ અક્ષ બતાવું તો આ એંગલ છે થીટા ગ્રેટર ધેન 90 હશે તો હવે આનો જે ઢાળ આવશે એ ઋણ આવશે અને એંગલ તમારે મેઝર કરવો હોય તો આ એંગલ જો અહીંયા આ એંગલ અહીંયાથી આપણે આમ બીજો એક સ્પર્શક લઈએ તો આ એંગલ જો તો એંગલ છે ધીમે ધીમે જેમ જેમ આમ આપણે આવતા જશું એમ આ એંગલ છે આ એંગલ એંગલ ઇન્ક્રીઝ થતો જશે એંગલ ઇન્ક્રીઝ થતો જશે તો એનો વેગ પણ ઇન્ક્રીઝ થતો જશે તો અહીંયા વેગ છે એ ઇન્ક્રીઝ થશે ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા થીટા ઇન્ક્રીઝ થાય છે અહીંયા આ થીટા અને આ થીટા અહીંયા મોટો થતો જાય છે પણ થીટા છે એ ગ્રેટર ધેન 90 છે સો આ જે વેગ છે એ નેગેટિવ હશે અચ્છા વેગ નેગેટિવ છે પણ ઇન્ક્રીઝ થતું જાય છે વેગ નેગેટિવ છે પણ વેગ વધતો જાય છે તો એનો અર્થ એવો છે કે પ્રવેગ પણ એ જ દિશામાં હોય વેગ મિત્રો યાદ રાખજો તો જ વધે કે જો પ્રવેગ વેગની દિશામાં હોય હવે જો વેગ આ દિશામાં છે તો પ્રવેગ એ આ દિશામાં છે હું એમ કહું કે આ વેગ નેગેટિવ છે તો ઓબ્વિયસલી પ્રવેગ પણ નેગેટિવ થવો જોઈએ કારણ કે આ દિશાનો વેગ નેગેટિવ છે આ દિશા નેગેટિવ લીધી છે તો આ દિશા પણ નેગેટિવ લેવા માટે પ્રવેગ પણ નેગેટિવ હશે ઓકે તો જો સમજો કે વેગ ઇન્ક્રીઝ થતો જાય થીટા ઇન્ક્રીઝ થતો જાય વેગ નેગેટિવ હોય તો ઓબ્વિયસલી પ્રવેગ છે એ પણ નેગેટિવ હોય તો મિત્રો અહીંયા કોણ છે એ ઋણ વેગ અને ઋણ પ્રવેગ સાથે ગતિ કરે છે અને આ ગતિ કઈ કહેશું આપણે પ્રવેગી કે પ્રતિપ્રવેગી વેગ વધતો જાય છે વેગની દિશામાં જ પ્રવેગ છે તો ઓબ્વિયસલી પ્રવેગી ગતિ કહેવાય બરાબર છે ચલો લાસ્ટમાં આપણે જોઈએ તો અહીંયા ધારો કે કોઈ એક પોઈન્ટ લ્યો તમે આ પોઈન્ટ પાસે એંગલ જુઓ અહીંયા એક પોઈન્ટ લ્યો આ પોઈન્ટ પાસે એંગલ જુઓ તો એંગલ છે ધીમે ધીમે ડિક્રીઝ થતો જાય છે પણ અહીંયા જો સ્પર્શક લેવામાં આવે તો આ એંગલ છે એ પાછો ગ્રેટર ધેન 90 છે તો એંગલ ગ્રેટર ધેન 90 એટલે કે એનો જે વેગ છે એ ઋણ હશે પણ એંગલ અહીંયા કેવો થતો જાય છે ડિક્રીઝ થતો જાય એંગલ ડિક્રીઝ થતો જાય એનો અર્થ એવો છે કે વેગ ઘટતો જશે ટેન થીટા થીટા છે એ ઘટતો જાય છે વેગ ઘટતો જાય છે પણ અહીંયા સોરી થીટા છે ગ્રેટર ધેન 90 છે એટલે આ નેગેટિવ થશે હવે વેગ ઘટતો જાય છે વેગ ઘટતો જાય છે વેગ ઘટે તો પ્રવેગ વેગની વિરુદ્ધ દિશામાં હોય વેગ ઘટતો હોય તો વિરુદ્ધ દિશામાં પ્રવેગ હોય તો પ્રવેગ આ દિશામાં જો આ દિશા આપણે ઋણ લીધી હોય તો વિરુદ્ધ દિશા છે એ ઓબ્વિયસલી પ્રવેગ ધન લેવી પડે તો પ્રવેગ પોઝિટિવ હશે તો અહીંયા આપણે લખી શકીએ કે કણ ઋણ વેગ અને ધન પ્રવેગ સાથે ગતિ કરે છે માટે આ ગતિ કેવી કહેશો આને પ્રતિ પ્રવેગી ગતિ કહેવાય ઓકે તો ઘણા બધા આલેખો લગભગ પહેલા આપણે 3 પછી 4 7 આલેખો છે એનું અર્થઘટન આપણે સ્થાન ને સમયને માટે કર્યું હવે આને લગતા થોડાક પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવા જોઈએ હા પ્રોબ્લેમ સોલ્વ કરશો એટલે તમને વધારે આઈડિયા આવશે કે આ બધી જ વસ્તુઓનો પ્રોબ્લેમની અંદર કેવી રીતે યુઝ થાય છે પણ પ્રોબ્લેમ અને વેગ માટેના આલેખો છે એ નેક્સ્ટ લેક્ચરમાં લેશું પણ એ પહેલાં આ જે કન્સેપ્ટ જે અહીંયા મેં લખાવ્યા છે કરાવ્યા છે એ ખાસ ક્લિયર કરજો આમાં કોઈ પણ ડાઉટ રાખતા નહીં કારણ કે જ્યારે આલેખના પ્રોબ્લેમ સોલ્વ કરશું ત્યારે આ બધી જ વસ્તુઓ ભેગી થશે એટલે ત્યારે જો તમને આની અંદર ક્લિયરિટી હશે તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા તમને ખૂબ જ ઇઝી પડશે ચાલો તો આપણે અહીંયા અટકીએ નેક્સ્ટ ટાઈમ અહીંથી આગળ જશું થેન્ક યુ ટેક કેર ગુડ બાય